મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓનો આઈઈડી બ્લાસ્ટ, 16 કમાન્ડો સહિત. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના નક્સલવાદીઓએ 24 કલાકમાં બીજો હુમલો કર્યો છે. નક્સલીઓના આઈડી બ્લાસ્ટમાં લગભગ 16 જવાનો શહીદ થવાના સમાચાર છે. રિપોર્ટ્સ મુજબ C-60 કમાન્ડોની યુનિટનું ગ્રુપ ગઢચિરોલી જિલ્લાના જંગલમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ઘાત લગાવીને બેસેલા નક્સલીઓએ આઈડી બ્લાસ્ટ કરી દીધો. ઉલ્લેખનીય છે કે આ પહેલા નક્સલવાદીઓએ માર્ગ નિર્માણ કંપનીના 25 વાહન સળગાવી દીધા હતા. પોલીસે માહિતી આપતા જણાવ્યું કે મંગળવારે રાત્રે લગભગ 11 વાગે નક્સલવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. ઉલ્લેખનીય છે કે ગઢચિરોલીના રસ્તાની રિપેરિંગ અને નવા માર્ગ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ માટે જીસીબી અને સિમેન્ટથી લડાયેલા ટ્રક ત્યાં ઊભા હતા. આ ગાડીઓને નક્સલવાદીઓ નિશાન બનાવ્યું. આટલું જ નહીં, નક્સલવાદીઓ દાદાપુર વિસ્તારના તારકોલ પ્લાન્ટને પણ આગના હવાલે કરી દીધું. પોલીસે જણાવ્યું કે આ નક્સલી પ્રભાવિત વિસ્તાર છે. જ્યારે અહીં માર્ગ રિપેરિંગનું કામ શરૂ થયું તો કોઈ વિરોધ ન કરાયો, પણ અચાનક રાત્રે નક્સલીઓએ 25 ગાડીઓ આગના હવાલે કરી દીધી. પોલીસ હવે મામલાની તપાસ કરી રહી છે. ગયા વર્ષે 22 એપ્રિલે સુરક્ષા દળો સાથેના ઘર્ષણમાં ઠાર કરાયેલા 40 સાથીદારોના મોતની પ્રથમ વર્ષી ઉપર નક્સલીઓ ગયા સપ્તાહથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના અંતિમ તબક્કામાં હતા. વાહનોને આગ લગાવીને ભાગતા પહેલા નક્સલીઓએ ગયા વર્ષે સાથીદારોની હત્યાની નિંદા કરતા પોસ્ટર અને બેનર પણ લગાવ્યા હતા. પાર્ટી, લગ્ન પ્રસંગ, કોર્પોરેટ ફંક્શન, સ્પોર્ટ કે પછી હોય ટ્રાવેલ, દરેક પ્રસંગ માટે ફક્ત એક જ નામ, રાજશ્રી ફૂટવેર. ફેશનેબલ, સ્ટાઇલિશ અને બ્રાન્ડેડ ફૂટવેરનો ખજાનો, દરેક એજ માટે વિશાળ રેન્જ, જેવા કે ચિલ્ડ્રન, જેન્ટ્સ, લેડીઝ, દરેક માટે એક કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ બ્રાન્ડના શૂઝ, જેવા કે લી કોપર, એડિડાસ, પુમા, ગ્લવ્સ, રેડ ટેપ, ઇગોસ, વુડલેન્ડ, બાટા, રેબિટ, નાઇકી. તો નોંધી લો અમારું સરનામું, રાજશ્રી વન સ્ટોપ શૂ શૂ, ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9909510922, 9879231715.